આપણને એટલે કે મનુષ્યોને સમગ્ર જીવન દરમિયાન સારા નરસા ઘણા અનુભવો થતા હોય છે. આપણાથી ક્યારેક જાણે અજાણે કેટલીય ભૂલો થઈ જતી હોય છે, અને જ્યારે એ ભૂલો સમજાય ત્યારે એને સુધારવાનો સમય પસાર થઈ ગયો હોય છે અને મનમાં પસ્તાવો થતો હોય છે. મનોમન આપણે ખૂબ દુઃખી પણ થતા હોઈએ છીએ. આવા સમયે મારા મતે જો ભગવદ્ ગીતાના ઉપદેશો કે પછી જ્ઞાન જો થોડું ઘણું આપણા કાને પડેલું હોય, આપણા અજ્ઞાત મનમાં ક્યાંક કોઈ ખૂણે સંકળાયેલું હોય, તો આપણા એ પસ્તાવામાં, આપણા એ દુઃખી થવામાં ક્યાંક થોડી પણ રાહત મળી રહે એવું હું માનું છું. મિત્રો, હું છું સરોજ નાયક. જિંદગીમાં જ્યારે મુશ્કેલ સમય આવે, લગભગ બધાના જીવનમાં ક્યારેક તો એવો મુશ્કેલ સમય આવતો જ હોય છે, તો જો એવો મુશ્કેલ સમય આવે ત્યારે તેનો ઉકેલ આપણને મળી જાય. મેં પહેલાં પણ મારા વિડીયોમાં કહ્યું છે ને, આજે પણ કહું છું કે ભગવદ્ ગીતા એવો ધર્મગ્રંથ છે કે જેનું કોઈ પણ પાનું ખોલો અને તમે જે તે સમયે અનુભવતા દુઃખ દર્દ મુશ્કેલીનો ઉપાય તમને ઇન્સ્ટન્ટ મળી રહે. અને માટે જ ગીતા વાંચન જ્યારથી તમે સમજણા થાઓ ત્યારથી જ જરૂરી છે. હવે જોઈએ અધ્યાય 5. કૃષ્ણ ભગવાને હવે અર્જુનને જિંદગીમાં તટસ્થ રહી કેવી રીતે કર્મ કરવું તેની સમજ આપવાનું ચાલુ કર્યું છે. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્નો જન્મે છે અને તે કૃષ્ણને પૂછે છે કે હે કૃષ્ણ, આપે પહેલાં મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો, તો હવે મને એ સમજાવો કે આ બંનેમાંથી કયું વધારે મારે માટે કલ્યાણકારી છે. ત્યારે પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું કે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. લોકો ઇન્દ્રિય તૃપ્તિ પાછળ પાગલ છે, પરંતુ તેઓ જાણતા નથી કે આ ક્લેશમય શરીર તો તેમના સકામ કર્મોના ફળ રૂપે મળેલું છે. શરીર તો નાશવંત છે, છતાંય મનુષ્ય હંમેશા તેને અનેક રીતે કષ્ટ આપે છે. તેથી ઇન્દ્રિય તૃપ્તિ ખાતર કર્મ કરવું સારું નથી. મનુષ્ય ચેતન આત્માના સ્તર પર કર્મ કરવા પડે છે. કૃષ્ણ ભાવનામૃત વિના કેવળ સકામ કર્મોનો પરિત્યાગ કરવાથી બદ્ધ જીવનનું હૃદય ખરેખર શુદ્ધ થતું નથી. જ્યાં સુધી હૃદય શુદ્ધ થતું નથી ત્યાં સુધી મનુષ્ય સકામ ભૂમિકા પર કર્મ કરવું પડે છે. પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ સંન્યાસથી હંમેશા શ્રેષ્ઠ છે. ત્યારે પ્રશ્ન થાય કે સંન્યાસી કોને કહેવો? ત્યારે ભગવાનનો જવાબ આ છે કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો. આવો મનુષ્ય સર્વદ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. જીવ એ ભૌતિક જગતનો નહીં પરંતુ પરમપૂર્ણ ચૈતન્યનો અંશ છે. પરિણામે જીવાત્માને ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા રહેતી નથી. યુદ્ધભૂમિમાં એકત્ર થયેલા સર્વ મનુષ્યો પોતાના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે જીવિત રહેવાના હતા. એટલે જો આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો સમરાંગણમાં કોઈ હણાતું જ નથી. કૃષ્ણની આજ્ઞાથી ત્યાં વ્યક્તિગત રીતે હાજર રહેલા મનુષ્યો માત્ર વસ્ત્રો જ બદલે છે અને અર્જુન
યુદ્ધ કરતો હોવા છતાંય યુદ્ધ નથી કરતો, તે તો સંપૂર્ણ કૃષ્ણ ભાવનાયુક્ત આદેશનું પાલન જ કરી રહ્યો હતો, તેથી તે કર્મબંધનથી બદ્ધ નથી થતો. આમ કૃષ્ણ ભાવનાયુક્ત કરેલું કર્મ તેના બંધનમાં આપણને બાંધતું નથી. હજી એ કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અધ્યાય 5માં કર્મ વિશે ઘણું જાણવાનું બાકી છે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.